આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન આજના વિડીયોની અંદર જોઈશું, તો ખાસ આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, એની અંદર તમારે ચાર રાઇમિંગ વર્ડ શોધવાના છે. એટલે તમને ફકરામાંથી જ રાઇમિંગ વર્ડ શોધવાના, એકદમ ઇઝી છે, ચાર માર્ક્સ તમને અહીંયા મળી જશે. અધર, તો અધરનું રાઇમિંગ વર્ડ શું થશે ફકરામાંથી જુઓ, તો પહેલું થશે મધર, બરાબર. અધરનું મધર, બધર, તમે કંઈ બી લખી શકશો, તો આપણે મધર લખીશું, MOTHER. હવે ટેક્સ, તો ટેક્સ જે છે એનું રાઇમિંગ વર્ડ્સ એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મેક્સ થશે, MAKES, મેક્સ. ફિયર, તો ફિયરનું રાઇમિંગ વર્ડ્સ હિયર થશે, HE, બરાબર. તો ફ્લાય જે છે એનું રાઇમિંગ વર્ડ્સ ક્રાય થશે, CRY, ક્રાય, ફ્રાયનું ક્રાય. હવે વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ, બીજો પ્રશ્ન છે જેની અંદર એક પ્રશ્નના બે માર્ક્સ છે. કોઈ પણ ચાર પ્રશ્નો, એટલે ચાર છે, ચારે ચાર પ્રશ્નોના આન્સર લખવાના છે, આમાં બધા ફરજિયાત છે, એટલે ચાર દુ આઠ માર્ક્સ તમને મળશે, બરાબર. વેર ડીટ વિનુ સીટ, વિનુ ક્યાં બેસી છે, તો તમારે લખવાનું, વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી, હી સેટ ઓન અ બ્રાન્ચ. તો તમારે લખવાનું છે, આ વાક્ય આખું લખી દેવાનું, હીની જગ્યાએ ખાલી વિનું લખવાનું, પાછળનું એમને એમ, સેટ ઓન અ બ્રાન્ચ. બીજો પ્રશ્ન છે, વોટ વોઝ વિનુ ડુઈંગ, શું કરતી હતું, તો લખવાનું છે વિનુ, હીની જગ્યાએ વિનુ, પછી પાછળનું તો સેમના સેમ, કે વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ એન ઓલ્ડ મેન સો ધ બોય. એટલે તમારે લખી દેવાનું છે, એ બ્રાન્ચ જે છે એને કટ કરતી હતી. હુ સેડ, ઓ વિનુ ડોન્ટ કટ દેટ બ્રાન્ચ, યુ વિલ ફોલ. આ કોણ બોલે છે, તો તમારે લખવાનું છે, આ વાક્ય જે છે કોણ બોલે છે, ઓલ્ડ મેન, ઓલ્ડ મેન આન્સર આવશે, ઓલ્ડ મેન. પછી ઓ અપ, તો એનું વિરોધી શું થશે, ડાઉન. ખાલી આટલું ડાઉન લખો એટલે બે માર્ક્સ મળી જાય છે ને, એકદમ સહેલું. તો નોટબુકમાં સાથે સાથે લખતા રહેજો, જેથી વિડીયો જોતાં જોતાં તમને આખું 80 માર્ક્સનું પેપર જે છે એ આવડી જાય. હવે જુઓ, સાચાની સામે ટી લખવાનું છે, ખોટાની સામે એફ, ફોલ્સ લખવાનું છે. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, તો પહેલાંમાં શું આવશે, ટી, ટ્રુ. પછી બીજું છે, સુનિતા વિલિયમ વોઝ બોર્ન ઇન ઓફ યુ, તો આ કેવું હશે, ફોલ્સ, ખોટું. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, આ બી કેવું આવશે, ફોલ, ખોટું આવશે. પછી ધ ટ્રેડ ફેર વોઝ ઇન હોલોલ, તો આપણે શું લખીશું, ટી, ટ્રુ. હવે જોડકા જોડવાના છે, એક્સપર્ટ, તો એક્સપર્ટનું મતલબ શું થાય, નોલેજિંગ પર્સન, પહેલામાં આવશે નોલેજિંગ પર્સન. હોસ્ટ, તો હોસ્ટ જે છે એનો મતલબ શું થાય, એન્કર. પછી કન્વર્ટેડ, એનો મતલબ થશે ચેન્જડ. અને છેલ્લું છે સ્કોરિંગ, સ્કોરિંગનું શું થશે, બમિંગ, બરાબર. આ રીતે જોડકા જોડશો એટલે પૂરેપૂરા ચાર માર્ક્સ પણ મળી જશે. નોટબુકમાં એટલે મૂકું છું, સાથે સાથે લખતા રહેશો તો તમને ઝડપથી યાદ રહેશે. તો નર્મદા ઇઝ શોર્ટર ધેન ધ ગંગા, શોર્ટર આવશે, પહેલામાં શોર્ટર. હવે બીજું જુઓ, અ પર્સન હુ કીપ્સ ધ રેકોર્ડ ઓફ પોઈન્ટ્સ ઇન અ કોમ્પિટિશન ઇઝ અ સ્કોરર, અ કોન્ટેસ્ટન્ટ કે એન એન્કર. તો તમારે અહીંયા શું આવશે, કોન્ટેસ્ટન્ટ. હવે નેક્સ્ટ છે, સુનિતા વિલિયમ સ્ટે ઇન ધ સ્પેસ ફોર ડેશ ડેસ, કેટલા દિવસ સુધી સ્પેસમાં રહી હતી એ લખવાનું છે. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન, સામાંથી મળે છે એને એનર્જી, સૂર્યમાંથી, સન આવશે, બરાબર. હવે જે સાચું સ્પેલિંગ હોય એની ફરતે ગોળ રાઉન્ડ કરો, તો એક્સપિરિયન્સ, તો એક્સપિરિયન્સ તો સાચું સ્પેલિંગ તમે જોઈ શકો છો, આવી રહ્યો. ત્યારબાદ એન્વાયરમેન્ટ, તો એન્વાયરમેન્ટનો આવી રહ્યો સાચો સ્પેલિંગ, એની ફરતે મેં ગોળ કરી દીધું. ઓડિયન્સ, તો ઓડિયન્સ જે છે એનો સાચો સ્પેલિંગ આવી રહ્યો. મ્યુઝિશિયન, મ્યુઝિશિયનનો સાચો સ્પેલિંગ જે છે આવી રહ્યો, મ્યુઝિશિયન, બરાબર. તો આ રીતે ગોળ કરી દેવાનો છે. હવે પ્રશ્ન નંબર 3 ની અંદર તમને આ માહિતી આપી છે, એના આધારે નીચેના ચારમાંથી ગમે તે 3 પ્રશ્નો લખવાના છે. એક પ્રશ્નના 2 માર્ક્સ છે, 3 પ્રશ્નના જવાબ લખશો એટલે 2 × 6 માર્ક્સ મળશે. પહેલો પ્રશ્ન છે, હુમ વિલ યુ કોન્ટેક્ટ ટુ એન્જોય ધ સ્કૂલ ટૂર, એટલે તમારે જો સ્કૂલની ટૂર અરેન્જ કરવી હોય તો તમે કોનો કોન્ટેક્ટ કરશો, તમારે આન્સર લખવાનું સલીમ કુરેશી. ખાલી હુમની જગ્યાએ તમારે આમ લખવાનું છે, આન્સર ડાયરેક્ટ લખી દેજો ને, સલીમ કુરેશી, બસ એટલું લખી દેજો. બીજો પ્રશ્ન છે, વેર ઇઝ ટાઇટેનિક ટૂર ઓફિસ, ક્યાં આવેલી છે આ ઓફિસ, તો તમારે આન્સર લખવાનું છે, ઇન આણંદ, ગુજરાત. ખાલી આટલું લખી દેજો, ક્યાં આવેલી છે,
ટાંકું વાક્ય આ રીતે લખવાનું, ટાઇટેનિક ટૂર્સ ઓફિસ ઇન આનંદ ગુજરાત. પછી ત્રીજું છે, હુ ઇઝ ધ ઓનર, આ કંપનીનો માલિક કોણ છે ટાઇટેનિક ઓવર ટૂર પ્રાઇવેટ લિમિટેડ? તો તમારે એમાં આન્સર લખવાનું છે સલીમ કુરેશી. ચોથો પ્રશ્ન છે, વિચ ટાઈપ ઓફ ફેસિલિટી ડઝ ટાઇટેનિક ટૂર પ્રોવાઈડ, કેવી ફેસિલિટી મળે છે? તો ફેસિલિટીમાં તમારે લખવાનું છે ટૂર પેકેજ, હોટલ અને એર ટિકિટ. ત્રણ વસ્તુ લખી દેવાની, જુઓ, ટૂર પેકેજ, હોટેલ એન્ડ એર ટિકિટ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો જે પ્રશ્ન છે સંવાદ પૂરો કરો તે જોઈ લઈએ આપણે. ઇન્ટરવ્યુઅર કેમ કહે છે, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. સુનિતા કહે છે, હેલો, નાઇસ મીટિંગ યુ. તો ઇન્ટરવ્યુઅર શું પૂછશે, તો વેર ડુ યુ વર્ક? તો પહેલાંમાં વેર ડુ યુ વર્ક લખી દો ફટાફટ, પહેલી ખાલી જગ્યામાં વેર ડુ યુ વર્ક. તો ઇન્ટરવ્યુઅર જે છે ફરીથી પૂછે કે ઇન્ટરવ્યુઅર નહીં, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, સુનિતા આવે બરાબર. તો સુનિતા જવાબમાં એમ કહે છે કે એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. પણ ઇન્ટરવ્યુઅર એમ પ્રશ્ન પૂછે, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? તો સુનિતા શું કહે છે, એનો ડેટ ઓફ બર્થ 19 સપ્ટેમ્બર 1965. પછી ઇન્ટરવ્યુ એમ કહે છે, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, તમને કોના પરથી ઇન્સ્પાયર મળી? તો સુનિતા એમ કહે છે, મહાત્મા ગાંધી. તો આ ત્રીજી ખાલી જગ્યામાં મહાત્મા ગાંધી બરાબર છે. હું ફરીથી રિપીટ કરું છું, પહેલાંમાં આવશે વેર ડુ યુ વર્ક, પછી બીજી ખાલી જગ્યામાં આવશે અને છેલ્લી ખાલી જગ્યામાં મહાત્મા ગાંધી બરાબર. એટલે પૂરેપૂરા 3 માર્ક્સ મળી જશે તમને. હવે ક્વેશ્ચન બનાવવાના છે, કિરણ બેદી ઇઝ અ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર. કિરણ બેદીની જગ્યાએ શું લખી દેવાનું? વુ લખવાનું, કારણ કે તમને અહીંયા કૌંસમાં વોટ કીધું છે, તો ભાઈ વોટથી પ્રશ્ન પૂછવાનો. તો તમારે લખવાનું વોટ, પછી ઇઝ, પછી ધ. વોટ ઇઝ કિરણ બેદી, ફરીથી કહું છું, શું લખવાનું? વોટથી કૌંસમાં આપેલો છે એના એ પ્રમાણે જ ક્વેશ્ચન બનાવવાનું બરાબર. આપણે તો પહેલો આવશે વોટ, પછી ઇઝ અને કિરણ બેદી. વોટ ઇઝ કિરણ બેદી, પછી કિરણ બેદી લખીને પ્રશ્નચિહ્ન લખજો, બસ આટલું કરજો એટલે 2 માર્ક્સ મળી જશે. બીજું છે, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર. તો વેર, તો પહેલું લખવાનું વેર, લખી દીધું વેર, પછી એની વેર લખ્યા પછી લખો વેર મહાત્મા ગાંધી વોઝ બોર્ન. બસ વેર લખો, પછી મહાત્મા ગાંધી વોઝ બોર્ન સુધી લખો બસ, અને બોર્ન લખ્યા પછી ક્વેશ્ચનમાં પ્રશ્નચિહ્ન. ત્રીજું છે, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ સાપુતારા લાસ્ટ વેકેશન. તો વેન, તો પહેલાં શું લખવાનું? વેન માય ફ્રેન્ડ્સ વિઝિટેડ, વિઝિટ સાપુતારા, સાપુતારા સુધી અહીંયા સુધી લખજો બરાબર. પહેલાં વેન, પછી માય ફ્રેન્ડ્સ વિઝિટેડ સાપુતારા, અને સાપુતારા પછી ક્વેશ્ચન માર્ક. હવે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે, વોટ ઇઝ યોર બર્થ ડેટ, પહેલાં વોટ, પછી ઇઝ, પછી યોર, પછી ડેટ ઓફ બર્થ, અને છેલ્લે પ્રશ્નચિહ્ન. આ રીતે આખું વાક્ય બનાવી દેજો. 3માંથી કોઈ પણ 2ના જ બનાવવાના છે, અને 1 વાક્ય બનાવવાના 2 માર્ક્સ છે, એકદમ સહેલું છે. પછી બીજું છે, એમાં લખો માય હોમ ઓલ ધ ફ્રેન્ડ્સ ટુ કમ. તો પહેલું આવશે ઓલ ધ ફ્રેન્ડ્સ ટુ કમ માય હોમ, પહેલું આવશે ઓલ ધ ફ્રેન્ડ્સ, પછી ટુ, પછી કેમ, અને છેલ્લું આવશે માય હોમ, એટલે મારા ઘરે આવજો બરાબર બધા જ મિત્રો. અને છેલ્લું ત્રીજું છે, દેર વોઝ નો એન્ટ્રી ફી, પહેલું દેર, પછી વોઝ, પછી નો એન્ટ્રી, અને છેલ્લે ફી. હવે નેક્સ્ટ છે, તમે જોઈ શકો છો ટેક જે છે, જો બ્રેકનું બ્રોક થાય તો ટેકનું શું થશે તે લખવાનું, તો ટેકનું ટૂંક થશે બરાબર. પછી ચાઇલ્ડ, પછી ફર્સ્ટ બરાબર. તો આ રીતે તમારે કામ કરવાનું છે. અહીંયા જો ડૂ, તો ડૂનું શું થઈ જશે? ડઝ થઈ જશે, ડઝ. ક્લિયર? હવે નેક્સ્ટ જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 જેની અંદર તમને આ માહિતી આપી છે, એના આધારે નીચેના 5 પ્રશ્નો છે, 5માંથી કોઈ પણ 4ના જવાબ આપવાના. તો ફટાફટ જુઓ, હું તમને સમજાવી દઉં, નોટબુકમાં લખતા રહેજો. પહેલું છે, ડેશ ગોટ ધ લોએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ. તો ગણિતમાં સૌથી ઓછા માર્ક્સ કોના છે? તો સૌથી ઓછા કોના છે? 20 જ માર્ક્સ છે. કોણ છે? રાજેશ. તો પહેલી ખાલી જગ્યામાં રાજેશ લખવાનું. બીજું છે, અનિલ ગોટ ડેશ માર્ક્સ ધેન સોનલ મોર કે લેસ.
તો અનિલ ક્યાં છે? જુઓ, અનિલ જે છે એના 40 માર્ક્સ છે, સોનલ જે છે એના 35 માર્ક્સ છે. એટલે અનિલના માર્ક્સ સોનલ કરતાં કેવા છે? વધારે. તો અનિલના માર્ક્સ સોનલ કરતાં કેવા છે? વધારે છે. વધારે છે એટલે મોર. તો બીજી ખાલી જગ્યામાં મોર આવશે. ત્રીજી ખાલી જગ્યામાં શું કીધું છે? ઇક્વલ માર્ક્સ. હવે ઇક્વલ એટલે કે સરખા માર્ક્સ. જુઓ, 35 માર્ક્સ આ બંનેને સરખા છે. એક તો સોનલ અને અહીંયાથી છે રીના. તો સોનલ એન્ડ રીના, પહેલાં અહીંયા પહેલી ખાલી જગ્યામાં રીના લખવાનું, બીજી ખાલી જગ્યામાં સોનલ. ચોથો પ્રશ્ન છે, વુ ગેટ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ. સૌથી વધારે માર્ક્સ કોના છે? તો મોહનના. તમે જોઈ શકો છો સૌથી વધારે ઊંચો પીક થાય છે. તો આન્સર આવશે મોહન. અને પાંચમું છે, રેખા ગોટ ડેશ માર્ક્સ ઇન ધ મેથ્સ. તો રેખા જ ક્યાં છે? જુઓ, રેખા અહીંયા શોધો તમે ફટાફટ. આવી રહી એમાં એને ગણિતમાં કેટલા માર્ક્સ મળે છે? તો 30 અને 35ની વચ્ચે એક્ઝેક્ટ અહીંયા છે, એટલે 32. ક્લિયર? આટલું લખશો એટલે તમને ટોટલ 4 × 2 = 8 માર્ક્સ મળશે. હવે ચિત્ર આપ્યું છે, એનું વર્ણન કરવાનું છે, બરાબર છે. 6 વાક્યો લખવાના છે એટલે 6 માર્ક્સ મળશે, કૌંસમાં પહેલાં શબ્દની મદદથી. હવે વિદ્યાર્થી મિત્રો, 8 માર્ક્સની અંદર તમને નિબંધ, અહીંયા 3 નિબંધ છે, એમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે જેના 8 માર્ક્સ છે. પહેલો નિબંધ છે માય ફેવરેટ ટીચર. એ ન લખવો હોય તો ઇન્ડિપેન્ડન્સ ડે વિશે લખી શકો છો, જે તમને એકદમ ઇઝી પડશે. અને એ પણ ન લખવો હોય તો માય સ્કૂલ વિશે તમે લખી દેજો. ત્યારબાદ વિદ્યાર્થી ફકરો આપ્યો છે. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ અકબર. અકબર શું હતા? ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. આન્સરમાં શું લખવાનું? અકબર વોઝ ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. બીજો પ્રશ્ન છે, ટેન્શન વોઝ. તો તાનસેન વોઝ કોણ હતા? તો તાનસેન અ ગ્રેટ મ્યુઝિશિયન. અ ગ્રેટ મ્યુઝિશિયન આ બીજી ખાલી જગ્યામાં લખી દેજો. બસ, ફાઇન્ડ આઉટ ધ સિમોન ઝેવેલ ફ્રોમ ધ પેસેજ. ઝેવેલનું સિમોન વર્ડ શોધવાનું છે. પછી યુઝ ધ વર્ડ કિંગ અને ફ્રેમ એન્ડ સેન્ટેન્સવાળું. તો કિંગ અને ફ્રેમવાળું સેન્ટેન્સ જે છે શોધી દો. તો જુઓ, અહીંયા તમને પેરેગ્રાફમાં આપેલું છે. હવે નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રશ્ન. તમને પત્ર લેખન કરવાનું કીધું છે. તો અહીંયા જે 5th સપ્ટેમ્બર અમન ગુપ્તા, પછી અહીંયા એનું એડ્રેસ આવશે. તો હાલોલ પહેલી ખાલી જગ્યામાં હાલોલ લખવાનું છે. પછી ડિયર કરીને શું આવશે? ડિયર ટીચર. તો બીજી ખાલી જગ્યામાં ટીચર. આ બે ખાલી જગ્યા ખબર પડી ગઈ. હવે જુઓ, હાવ આર યુ, આઈ હોપ, પછી ડેશ ધેર, તો યુ આર ફાઇન. ત્રીજી ખાલી જગ્યામાં યુ આર ફાઇન લખજો. પછી આગળ વાંચો, આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ ઓન. ઓન એટલે કઈ ડેટ? તો હવે ડેટ લખવાની છે 5th સપ્ટેમ્બર 2018, 2018 વી સેલિબ્રેટેડ ટીચર્સ ડે. આ ખાલી જગ્યામાં ટીચર્સ ડે. અને રોલ ઓફ ડેશ ઓન ધ, તો તમારો રોલ શું છે? તો ટીચર્સ ઓન ધ ડે એન્ડ એન્જોય લોટ, યુ આર ફાઇન ટીચર્સ. તો ટીચર્સ લખી દેવાનું છે. અને છેલ્લે આખું તમારું અહીંયા પૂરું થઈ જશે. અહીંયા ડિયર અમર લખજો, બરાબર, ડિયર અમર. અને આ ખાલી જગ્યામાં ટીચર્સ.